અય ઉરમ હવે જો આખો દી આપણે રેખડા છે બધે ફરવા ગયા તને ક્યાંય મેં ફરવામાં બાકી નથી રાખ્યા આખા સુરતમાં જે કાંઈ ફરવાલાયક સ્થાન હતા ન્યા તને ફેરવી મેં અને હવે અંતે આપણે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા સેવી અને અહીંયા હવે અડધું તો પ્રાણી સંગ્રહાલય ફરી લીધું છે અને અડધું બાકી છે હવે ક્યાંય તારે ફરવા બરવા જવું હોય તો કહેજે મને અને તારી હાટું ગિફ્ટ મેં નથી લીધું એટલે લેવા જવાનું છે આપણે બેયને હવે માર્કેટમાં જ આવી અને તને ગમે નહીં તો લઈ લે ના ના ઓ હવે મારે ક્યાંય ફરવા નથી જવું આમથી થી હું ઈ થાકી ગઈ છું રોકલા હવે આપણે ઘરે વયા છે હાલો ના ના પછી તને એમ નો થાય કે મારા ઘરવાળા એ મને કે ફેરવી નહીં એમ પછી કાલ સવારે લગન થાય પછી તું સંભળાય તમે મને ફરવા નોતા લઈ ગયા ને આમ નોતા લઈ ગયા ને અને તે ઓલું ગાઉન કેમ નો પહેરું એ તો પૂછવાનું ભૂલી જ ગયો ના ના મને કઈ નો થાય તમ તારે એવી કઈ બળેતરા નો કરતા મને એવું કઈ તમારું ખોટો નો લાગે કદાચ તમ મને ફરવા નો લઈ ગયા હોત ને તોય મને ઘરે બહુ મજા આવે ઘરે કેવું સારું છે બધું કેવી મજા આવે ગોગડી બેન ને જીનકી બેન ને તમે હોય મમ્મી પપ્પા મને ઘરે મજા આવે મને એવું કઈ નો ખોટો લાગે હો ઈ મને ખુદ તો તો મને બહુ નો મજા આવે નકર ખુદ ખૂદ જ કરતો તો એટલે કાઢ નાખ્યો આ પ્રાણી સંગ્રહાલયમાં તો બહુ વાંદરા નથી કા પેલા તો બહુ વાંદરા હતા હું નાની એવી હતી ને તે મારા પપ્પા એ આવી હતી અત્યારે તમારે આવી આવી છે હું તે બહુ બધા વાંજરા હતા અત્યારે વાંજરા નથી કાઈ હા પેલા તો બહુ હતા અત્યારે ઓછા થઈ ગયા છે ઓળકી હા એટલે તો કહું છું તો હું તમારે લગન તૈયારી કેવી ચાલે છે લગન તૈયારી તો થોડી થોડી હાલે છે હવે ગોર દાદા ને એમ કેતા તા મુરત જોવડાવી લેવી આપડા મમ્મી છે ને એ કેતા તા કે મુરત જોવડાઈ લેવી એમ

આવડામ થઈ ઓલું કપડાનું બધું કરવાનું છે કે નહીં કપડા કપડાં ના પહેરવાના છે ને ત્યારે લગ્નમાં ત્યારે હું આવીશ તમારો પરિવાર કેવો બધો હારો છે કા મને બહુ તમારો પરિવાર ગમે એવો મને એમ થાય કે મારે આઈને રોકાઈ જાઉં ઘરે જવું જ નથી એવું થાય છે બોલો મને આ બહુ ગમે છે મને ઘરે જવાનું મન જ નથી થાતો બે દીઠાની આવી છું ને પણ બે દી એમ વયા ગયા ને મને ખબર જ ન પડી કેવા ગોગડી બેન છે નણદુ કેવી છે મારી પછી આપણા મમ્મી પપ્પા

પાર્લરનું કામ તમે નથી હારા લાગતા બોગડી બટા મેં કઈ તને તાર બાપ ને હમ નોતા દીધા તારે વાળ હરખા ઓલા કરાવતા તે મન હું કીધું તું તમને જેવા ગમે એવા કરજો તો પછી મને તો આવા ગમે મેં તો કરી દીધા ને જીણકી ને આવા વાળ કરી દીધા તે એને ગઈ અને તને નો ગયમાં તેમાં હું હું કરું મારી દીકરી કે તું પીરકી માસી એક વાત કહું જીણકી ને તો ઉપલો માળ જ નથી એને તમ ટકો કરી નાખો ને તોય કાઈ નથી બોલે એવી

પણ અત્યારે મને કુરકુર કરવું નો ગમે બેટા મારે ને ખાવી તમે ખાઈ લો અને આમથી હું વાર રહી હોય ને તેદી મને આમથી મારી દીકરી ભૂખી ન લાગે માર બાપ હા તે વાંધો ની મમ્મી તો રાતે ની રાતે ફરાળ કરી લેજો અને મારે છે ને થોડીક મારા સબસ્ક્રાઇબર મારા વ્યૂઅર સારે વાત કરવી છે મારા વાલા બધા ફ્રેન્ડ મારી યુટ્યુબ ફેમિલી મારી ઇન્સ્ટા ફેમિલી અને મારી ફેસબુક ફેમિલી મારે છે ને તમને બધાની એક વાત કેવી છે હવે છે ને મારો વિડિયો

બીજી એક વાત કરવાની છે મારા બધા ફ્રેન્ડ આરે મમ્મી મારી યુટ્યુબ ફેમિલી આરે બધા કમેન્ટ કરે છે ગોગડી બેન ફેસ રિવીલ કરો ને ફેસ રિવીલ કરો ને મારા વાલા ફ્રેન્ડ મારે ફેસ રિવીલ કરવું જ છે પણ મારે છે ને સ્પેશિયલ રીતે ફેસ રિવીલ કરવાનું છે મારા વાલા ફ્રેન્ડ હું બધી તૈયારી કરું જ છું પણ હમણાં નહીં કરું અને હું તમને એક મહિનો થી અગાઉ કહી દે જયારે હું ફેસ રિવીલ કરીશ ને ત્યારે મારા વાલા ફ્રેન્ડ હોય ને હે ગોગડી ફેસ રિવીલ એટલે હું બટા

પણ એક બી આ ચેનલ માં આવશે ને એક બી આ ચેનલ માં આવશે અને એનું ધ્યાન તમારે રાખવાનું કે આજ કઈ ચેનલ માં વિડિયો આવવાનો છે ઓને મારા વાલા ફ્રેન્ડ અને છે ને મે તો તમને બધાયને હસાવા જન્મ લીધો છે બરોબર છે અને તમે બધા મને એટલો બધો પ્રેમ આપો છો ને તો આટલી બધી હું ખુશ છું ને એની વાત જ નહી મારા વાલા ફ્રેન્ડ તમારો બધાયનો પ્રેમ જોઈને તમારી બધાયની કમેન્ટ વાંચીને મને એટલી મજા આવે ને તમારા બધાની કમેન્ટો એવી નિરાતે નિરાતે વાંચું ને રાતે હું નવરી થાઉ ને બધું કામ બામ કરી ને તઈ તમારા બધાની કમેન્ટ હું વાંચું કોઈની બાકી ન હોય ને એવું કોઈ દી બને જ નહીં ને બધાયની કમેન્ટ ને પછી લાઈક એ કર દો મને બહુ મજા આવે હો વાલા ફ્રેન્ડ થેન્ક યુ દિલથી તમારો આભાર